શ્રી સચિદાનંદ અંતરિયામી દયાળુ ભગવાન મોટા ગઝલ બેક કરીએ પ્રભાતની આજે તારીખ આઠ બાર બે હજાર અઢારને શનિવાર સ્થાન છે હરિઓમ આશ્રમ સુરત તમારે વધારે લાગુ પડે એવી વસ્તુ આવી છે જુવાનીનો બધો જુસ્સો જીવનથી સાધના વિશે થયો ઉદ્યત હું દિલ ઉત્કટ પૂરો ખર્ચી જ દેવાને જુવાનીનો બધો જુસ્સો જીવનથી સાધના વિશે થયો ઉદ્યત હું દિલ ઉત્કટ પૂરો ખર્ચી દેવાને કદીક જુસ્સાનું જીવનમાં ગયેલું ઓસરી બળ છે કદીક જુસ્સાનું જીવનમાં ગયેલું ઓસરી બળ છે છતાં પણ ધ્યેય હેતુની ઉછળતી સી સમજ રહી છે ઉછળતી એવી સમજણથી ધબકતું દિલ રહેલું છે ધબકતા દિલથી કેવી મથામણ દિલ થતી રહી છે મથિયા રેવાથી દિલ જુસ્સો સાહેબ જુસ્સાની વાત આવી સાચવજો બઢી પાછો ગયેલો છે મથિયા રેવાથી દિલ જુસ્સો બઢી પાછો ગયેલો છે જીવન નું ધ્યેય બઢવવા ને માં ખરો ખપનો જે લાગ્યો છે જોવાની માં થાય સાહેબ બીજી ઉંમરમાં નથી થતું બચપણ રમવામાં જાય જોવું જોવાની ભોગવવામાં જાય પણ બીમારીમાં જાય મોટા કે આ ઋતુ છે ચોમાસું જોવાનું એ જોવાની ચોમાસું ઋતુ જેવી છે ચોમાસા જેવી છે ગમે ત્યાં વાવો ત્યાં ઉગે ખેતરમાં તમે આમ નાખી દો તો ઉગે અને સરસ વાવો તોય ઉગે જોવાનીમાં એવું છે થોડું થોડું કરતાં કરતાં લઈ લેવું જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવું હેળો ખાપ દુખી દુઃખી ઋતુ ચોમાસું પ્રતિક પ્રતીક છે જુવાની નો બધો જુસ્સો જીવનની સાધના વિશે થયો પૂરો ખર્ચી જ દેવાને મારી જુવાનીનો બધો જુસ્સો હું ભગવાનના નામ પાછળ ખર્ચવા માટે તત્પર થઈ ગયો મોટા કીએ છે આપણે શું કરવું આપણે વિચારવું અમારી જુવાની તો વહી ગઈ ભાઈ થયું એટલું કહી પણ ગાડી ચાલી રહી છે કદી કજુ સાનું જીવનમાં ગયેલું બળ છે ક્યારેક જુસો ધીમો પડી ગયો છતાં પણ ધ્યેય છે ની ઉછળતી હેતુ બોલાયા નથી ધીરે ધીરે પાછા થશે ઉછળતી એ વિષમ ધબક તું રહેલું છે ઉછળતી એ વિષમજણથી ધબક તું રહેલું છે ધબકતા દિલથી કેવી મથામણ દિલ થતી રહે છે ધબકતા દિલથી કેવી મથામણ દિલ થતી રહી છે ધબકતું 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 બંધ નથી થઈ ગયું ભગવાનના નામથી ગુંજતું 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 તો પાછું યાદ આવવા માંડે બધું પાછું ચડી જાય પાટા પર પેલું ઓસરી ગયું હોય ને પાછું ભરતી માંડે થાવા મથિયારેવાથી દિલ જુસો બઢી પાછો ગયેલો છે મથું તો પડે સાહેબ દરેકમાં મથા વગર ચાલતું નથી દૂધમાંથી દહીં બનાવવું હોય તો પણ મથવું પડે દહીંમાંથી માખણ બનાવવું હોય તો પણ મથવું પડે છાશ બનાવવી તો પણ મથવું પડે મથવું પડે ને મથવું પડે તો જીવનમાં મથું પડે કે નહીં મથિયારે વાથી દિલ જુસ્સો બઢી પાછો ગયેલો છે જીવનનું ધ્યેય બઢવામાં ધ્યેયને પકડી રાખવામાં જુસ્સો કામ લાગે ગુસ્સાનું રૂપાંતર જુસ્સામાં થાય ત્યારે સાધક કહેવાય નહીં તો સંસારી કહેવાય હરિ મોટા હમ એક મસ્ત બે પાંચ મિનિટ ત્રણ મિનિટની વાત છે સાહેબ એ ચોપડી છે મોટાની સાથે સાથે અને પાના નંબર સત્તાણું ની આવૃત્તિ છે સાહેબ ત્રીજી મોટાના સ્વજનો તો ઘણા બધા બધું તો સ્વજનોને સૂચન કરે છે મોટા ઠેકાણે લાવવાનો પ્રયાસ એ હેડિંગ આપ્યું છે સ્વજનોને ઠેકાણે લાવવાનો પ્રયાસ જે ભગવાનને ભૂલી ગયા હોય તો પાછા ભગવાન તરફ વાળવા એના માટે મોટા એ પ્રયાસ કર્યો પૂજ્યશ્રીએ જેમને પોતાના સ્વજન માનેલા હોય તેવા કુટુંબના સભ્યો નરમ ગરમ રહેતા હોય ત્યારે તેમને ઠેકાણે લાવવાને માટે તેઓ શ્રી કેવા શબ્દ પ્રયોગ કરતા આવા ગોવિંદભાઈ પદો આવતા ને ના બેહું અરે અરે બરાબર છે પૂજ્ય જેમને પોતાના સ્વજન માનેલા હોય આપણે બધા સ્વજન જ છીએ અડી મડી રહી એટલે સ્વજન હા હં તેવા કુટુંબના સભ્યો નરમ ગરમ રહેતા હોય બોલી જાય ગુસ્સો કરી જાય કે સહન ના થયું આરે કંટાળી ગયો એવું બધું થાતું હોય ત્યારે તેમને ઠેકાણે લાવવાને માટે તેઓ શ્રી કેવા પ્રયોગો શબ્દ પ્રયોગ કરતા એ જોવા જેવું છે કોઈ ગરે તો પધરામણી થઈ હોય ને સાહેબ આપણા હિન્દુસ્તાનના ઘર તો બહુ હારા છે ગોવિંદભાઈ બહુ સારા કહેવાય આપણા હિન્દુસ્તાનના ઘર ક્યાંક આમ તેમ ગયા હોય આપણે તો બહુ ખ્યાલ નથી મને પણ જે ભાવના જે પ્રેમ જે ભાવ જે અંદરથી આવકારનો વાલ એ બધું હિન્દુસ્તાનમાં મળે હિન્દુસ્તાનમાં નહીં આશ્રમમાં જ મળે બાકીનું બધે બધે વા લાગે થોડું ફેરફાર થઈ ગયો પણ તો પહેલાં કરતા સારું આશ્રમ કોઈ કોઈ ઘર એવા રહી ગયા હોય કે જે આપણે ઘરમાં જાય ને સાહેબ દિવાલો પણ આપણે આવકારે આવકારે ત્યાં માણસોની કમી ના છે વાત આ દિવાલો ક્યાં ઓલા તો હજી ઘરમાં હોય આપણે અંદર ગયા કોઈ દેખાણું નહીં તો દિવાલો પણ આપણે આવો 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 કેતી હોય એવું ઘર તમારું છે પ્રભુ હોય ને કવિતા લખાણી હોય આ હા 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 તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો જેજી

અને આપણે એટલા માટે તો આવ્યા શું કામ છે બરાબર એક બેનને શ્રી મોટા એ કહેલું એ બેનના પતિ છે ને ગુસ્સાવાળા હતા એટલે બેને ફરિયાદ કરી કે મારો વર બહુ ગુસ્સે કરે છે અવા જાવ મારા એ તો મોટા કે માથા ઉપર ગળો ભરીને પાણી રેડી દેજે પહેલાં તો ગુસ્સામાં બોલ્યા છે એ જ સાહેબને વળી તેઓ શ્રીએ પૂછેલું તારે જ્ઞાન જોઈએ છે ને હાજી મારે જોઈએ છે તો તારી પત્ની ની શરણાગતિ સ્વીકારી લે એ એમ જ કરતો જા એમાં ફાયદો છે સાહેબ જાણે અજાણે કરવાનું જ છે તો દાપણ કેમ ના કરવું બરાબર મારું ઘર હોય કે તારું હોય કે તમારું હોય કે હોય પત્ની થોડુંક એમ કરવું જ પડે છે ના ના કરતા છેલ્લે જુદી માં પડી જાય છે હા બાપુ ચાલ ને પછી કલકલાટ કરતાં કરું એના કરતાં મસ્તીથી કરું વાય નોટ વિલિંગલી આપણે વિલિંગનેસ વાપરવી શું કહેવાય એને ગુજરાતીમાં ડાપણપૂર્વક સમજીને હા હા તારી વાત સાચી છે ચાલો આપણે એમ કરીએ જયરામ કાકા કીએ તે પ્રસંગ યાદ આવે સાહેબ મને મારી ઘરે જયરામ કાકા સૂતેલા બેસો સાહેબ એ એના પત્ની બેવ પછી સવારે જવાનું વડોદરા બેનનું નામ શું કેવા મુક્તા કેવા પુષ્પાબેન હા પુષ્પાબેન એ બેન છે ને મારું તો ઘર નાનું તો શેટી ઉપર હોતા હતા અને જરમ કાકા મને નીચે ફાવે આ શેટી પર હું અને પછી બાર એક વાગ્યા સાહેબ જરમ કાકા ધીરેકથી ઊભા થયા સોંભળે છે તું સાંભળે છે બે બેરા હું સાંભળું બધું સાંભળતા જયારે 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 મારી પાસે આવ્યો ને ત્યારે એનું પૂરું છે પૂરું થઈ ગયું અને બે તો પછી એને લાગે ધીરે ધીરે વાત કરી પડે તો વાત જોરથી થતી હતી હું બધું સાંભળું સાંભળે છે બોલ્યો શું વાત શું છે જોરથી બોલે કે જ્યાં સાંભળ આપણે કામરેજ થઈને જવાનું છે ના પાડીને આપણે જવાનું ઓળપાડ થઈને જવાનું આમ જ જવાનું છે વુ જાય કાકા આવો પાછા શાંત થયું દસ મિનિટ થાય ને ઊભા થાય સાંભળ મારી વાત સાંભળ તો જો આ બાજુ જઈએ પેટ્રોલ પંપ ના હોય ડ્રાઈવર નવો છે એ બધું સમજાવે આપણને એમ થાય સારું કેવું ધીરે ધીરે વાતો બે કરે છે હળવી હળવી તો કે તમને એકવાર ના પાડી કે ની સુઈ જાવ ઓળપાડ થઈને જવાનું નક્કી જ છે પાછા હોઈ જાય પંદર મિનિટથી પાછા ઉપર ચાર વાર થયા હતા ઉભા એકવાર મારી વાત સાંભળ પછી તું કે એમ કરીશ આમ ધીરે ધીરે એવું સેટિંગ કરી લીધું સાહેબ અને છેલ્લે થાકી ગયા કેવા બા પુષ્પા બા તો સારું હવે ઉઠાડતા નહીં આપણે કામરેજ થઈને જઈશું પછી એવા હોઈ ગયા હોવા રૂપી ઘસ એટલે અને અંતે તો માનવું પડે છે પણ આમાં તો જયરામ કાકાની વાત સાચી હતી એક લરડા માણસો ને આમ ક્યાં ફસાઈ ગયા તો તો ઠીક છે કે મોટાના સ્વજનો છે એકબીજાને મનાવી શકતા હોય બાકી જગતમાં તો આવું જ ચાલે ચાલે બઉ સરસ મારે ત્યાં અરે હજી મસ્ત માણસ હા નમ્રતા એટલી અને એનો પ્રભાવ એટલો મોટાજી સાથે સહવાસ એનો એટલે એને કારણે બેન માની ગયા મારે ત્યાં લગભગ પાંચેક વખત જમી ગયા હા હા એ તો બોંક મોકલવું આ મોકલવું પ્રેમી માણસ બહુ પ્રેમી મારા વાલા બાલુડા સજન હા એવું બોલે હરીને ભજતા હજી કોઈની લાજ નથી ગઈ એમ કહેવા વાળા હજી કોઈની નથી ગઈ એમ જોરથી બોલતા ગઈ છે ભાઈ ગઈ છે ગઈ છે ગઈ છે કોઈની નથી ગઈ એ શબ્દ વારંવાર વાપરતા જે હારી વાત છે ગોવિંદભાઈ નીકળે જ છે એની મેળે નીકળી જાય આપણે કાઢવી પડે કાઢવી પડે આપડે આવકારો સૌરાષ્ટ્ર છે આ કાઢવો પડે એ તો આવી જ જાય એક ઘર હોય પાંચ સાત જણા હોય એક બે જણા ઢીલા પહોંચાડે પણ બીજા બે તો પાવરવાળા હોય ને એ પાવર પહેલા ઢીલા પડી જાય જાય હારી તારી પત્નીની જેમ કે એમ કરતો થઈ જા તો સમજી લેજે તારી સાધના શરૂ થઈ ગઈ તો પેલા ભાઈ બોલ્યા હું જરૂર પ્રયાસ કરીશ પછી મોટાએ એ જ સાહેબને કીધેલું બધું છોડવા માંડ જલ્દી આમે મરીશું ત્યારે બધું છોડવું જ પડવાનું જ તો અત્યારથી રાગ દ્વેષ મોહ માયા ગુસ્સો મમતા વગેરે શું કામ ના છોડવા હાજી મોટા બરાબર છે તારે ગરમ ના થાવું પત્ની ભલે ગરમ થાય એટલું માની લીધું એ ભાઈએ છેલ્લે હારું રહ્યો ને ભાઈ એજ સાંજે તેઓ શ્રી સુરત ગયા પછી

માવ પાન ખાઈ ચાલો પાન હું એને મંગાવી દેતો એક ના બે કરીને મને ખબર મને છે ને એક વખત તમારી સાથે રહ્યો કાકાનો સંસ્કાર છે જવું છે ના મારે હા હા હું હરિઓમ કીધું બે કીધું બેસો બેસો ચાલો હવે આપણે બેહો ને પલોઠી વાળી મસ્તીથી ભાવ કણિકા કરીએ સાહેબ બે ચાર કડી આપણે ભજન કરી લઈએ કાલ સવારે વહી જાય ગોવિંદભાઈ બધું રહી જાય સાહેબને વાંધો ન હોય તો મને તો કઈ વાંધો સાહેબને કઈ વાંધો નહીં મોડા એવા ને થોડાક જ ખંડ ત્રીજો અનુભવી શરૂ થાય સાહેબ ભાવ કણિકાનો પૂજ્યશ્રી મોટા રચિત ભાવ કણિકા હમ જય ગુરુદેવ ખંડ ત્રીજો અનુભવી પુરુષ કેવા હોય કાકા નંદુભાઈ ને મોટા જેવા હોય હા સીધું થોડી વાર દાદા બાલ યોગી મહારાજ ની ઉપાસ ની બાબા જેવા હોય કેવા હોય સાંઈ બાબા જેવા હોય અનુભવી ગોદાવરીમાં જેવા હોય અનુભવી પુરુષ બધા આવા હોય તેના લક્ષણો કેવા હોય હા એ અનુભવી છે નાગ મહાશય વિવેકાનંદ આપણે આપણે ભાઈ એવું જીવનમાં થોડું ઉતરે તો જીવન સાર્થક થઈ જાય ભલે ને બધું એનું થોડું આપણાથી થાય બરાબર એકાદ સિદ્ધાંત અપનાવા જઈએ તો આપણે ક્યાંય પહોંચી જાય આપણે તો મોટાની ભૂમિ પર બેઠા અહીંથી તો કંઈક લઈને જવું જ પડે સાહેબ મોટા કે હું જ્યારે જ્યારે મારા ગુરુ મહારાજના દર્શને ગયો ત્યારે નાયા ધોયા વગર કદી ગયો નથી બરાબર બીજું ત્યાંથી કંઈક નવો સંકલ્પ કરીને આવ્યો અને એ સંકલ્પ છેલ્લે સુધી પાડ્યો આ મોટા આપણા ગુરુ છે તો એ રીતે આપણે એનું મોટા સાંઈ બાબાને રાજી કર્યા અનુમોદન આપવાનું મોટાને ઉપવાસની હા હમ બરાબર હા ચોરાજી એનું નામ જ શિષ્ય ગુરુ રાજી થાય એમ જીવી એટલે આપણું કલ્યાણ કલ્યાણ બીજું શું કરવાનું લોકોને જેમ એમ કરું એમ કરતા રહીએ આપણે આપણી રીતે સદભાવ રાખવો એક વખત રામકૃષ્ણ દેવને માસ્ટરે સવાલ પૂછ્યો કે મારે પહેલા સાથે થોડું બગડી ગયું છે હવે કેમ કરવું મનમાં ખટક ખટક થયા કરે બગડે એટલે ગમે લાગણીવાળા માણસને તો ના ગમે તો કે એક કામ કરતું એ તને મળીને કાંઈ વાત કરશે એવું છે કે ના તો એક કામ કરતું એને જઈને મળ ભલે એક વખત તારો અહમ થોડો ધીમો પડી જાય થોડો અહમ થોડો ભૂકો નીકળે અહમને ફટકો પડે કાંઈ વાંધો નહીં જઈને કેવું રજૂઆત કરવી ભાઈ ફલાણું ફલાણું આમ તો આપણે ભાઈ શાંતિથી જ રહીએ વગેરે એમ કીધું તો પછી કે પછી ના માને તો આપણે તો દિલ છે કહેવાનું તો માને દિલ રાખવાનું તેમ છતાં પણ એનું મન આપણી સાથે ના ભળે હે તો જે મન આપણે ભગવાનને આપવાનું છે એ મન ગંદુ ગંદુ ના કરવું ઘડીએ ઘડીએ બાજુ લઈ જવું નહીં ગંદુ મન ભગવાનને અપાતું નથી નથી આટલું સીધું હોય સાહેબ બધું કાર્ય આ રામકૃષ્ણને બોધવાણીમાં આવ્યું રામકૃષ્ણની બોધવાણી જે મન ભગવાનને આપવાનું છે એ મન ઘડીએ ઘડીએ નાના એનો ગંદામાં નાખા કરીએ પછી ભગવાનને અપાય છે ચોખ્ખું રાખવું ના થાય એવું આ દુનિયામાં કાંઈ નથી હો અશક્યનું શક્ય થાય તો ભગવાનની કૃપા છે આપણને ખબર જ છે તો કેમ ના થાય કેમ ના થાય હા આપણે તો વેર ભાવ ને આ બધા ભૂલીને જવું નહીં તો એટલું બધું મોટા જીણા કાકાને પત્રમાં લખ્યું છે ગોવિંદભાઈ વેર તો કોઈ સાથે કદી જ ના કરવું એ અહીં લાવવા માટેનું કારણ થઈ જાય બીજું જેવી આપણી વૃત્તિ છે એવી ભગવાનની મેર થશે હમ એવી બધી વાતો જીણા કાકાના પત્રોમાં આવે છે તો અનુભવીની આપણે શરૂઆત કરીએ સાહેબ ભાવ કણિકા મસ્તીથી ત્રીજો ખંડ છે ચોપડી ભાવ કણિકા આવી ચોપડીઓ મોટા લખ્યા ભાવ કણિકા ભાવ મૌક્તિક ભાવ પુષ્પ હર્ષા એવી એવી ચોપડીઓ પહેલી કણી સાહેબ પ્રભુ વિના સંસારે જેને ચાલતું છે જરા હમ અનુભવી પ્રભુ વિના સંસારે તેને જરાય ચાલે નહીં પળે પળ પ્રભુનામાં રમે ભક્તિથી થી દિલમાં હરિ વિના નિરાધાર તે શો સંપૂર્ણ જીવને હરિને તે ન છોડે છે સંસારે પળ વારે એ એનું નામ અનુભવી એક પળ પણ ભગવાનને વિલો મૂકે નહીં એ અનુભવી ના મળે તો એ એ નિરાધાર જેવું લાગે અનુભવી અને પળે પળ પણ પેલી બાકી ન હોય એવી રીતે ભગવાન સાથે ભળી જાય એ અનુભવી પ્રભુ વિના સંસારે જેને ચાલતું જરાય એ અનુભવી હ તરીકે એક દાખલો તો સમજાય ગોવિંદભાઈ મોટા પાસે એક ભાઈ આવ્યા તમે અનુભવી છો ભગવાનનો અનુભવ તમને થયો થયો છે એ વાત વાત કેમ લાગે મોટા સાચી હું આ જ પાડું મને કેમ ખબર પડે કે તમને અનુભવ થયો છે એ મને હું તો નાનો માણસ મોટા કે જો આ ગઝલો બદલો લખવું લલકારું છું ને મસ્ત લખું જોઈ લે કે હા એ તો ખરી વાત તો પણ મને હજી સંતોષ નથી મોટા તો મોટા ધીરેકથી બોલ્યા મારા શરીરને કેટલા રોગ છે પીડાકારી ભયંકર એમાં પણ હું ગઝલો નવી નવી રચું છું અને જરાય પીડા અનુભવતો નથી ભલે અંદર હશે એ કેમ લાગે કે એ વાત હા એ હું સ્વીકાર કરું પણ આ ગઝલો લખો એ ના માનું એ તો બધા કવિ હોય તો લખે જાણે આ અનુભવીની વાત કરી આ અનુભવી છે પીડા હોવા છતાંય લખ ઇન્દુ કાકા લે લેખ જયશ્રી આ ગઝલ લેખ ચારે બાજુ પીડા પીડા ચાલતી હોય હોસ્પિટલમાં દાખલ કર્યા ગઝલનો લખાવે એ અનુભવી અનુભવી હેડિંગ છે ને ખૂબ ખંજોળ આવતી હોય છે અભ્યાસી ને ચોપડી ખજોર ખજોર માં લખી ખજવાળ અભ્યાસી લખી તો આવી વાત છે સાહેબ સંપૂર્ણ હરિના પ્રેમ ભક્તિ ભરેલ જીવને આનંદોત્સવ સંસારે નિત્ય નૂતન એહને ચિંતા ફિકર ઉપાધિ વિઘન મુશ્કેલી એહને આવતા ના હોય એવું હતું નથી શાંતિથી પૂર્ણ છે ઉકેલાય સર્વતે તે હતા ને હરિજન સેવક સંઘમાં એ મોટાને ઘણીવાર કહેતા એ મોટા ચૂનીભાઈ આ તમારા પ્રશ્નો ઉપાધિ ફિકર ચિંતા વિઘન કેટલું બધું આવે તમારે તમારે કેમ ફટાફટ ઉકેલાઈ જાય અમે તો બધા એમાં ફસાઈ જાય છે હા અનુભવીની રસ્તે છે એસા કે છે આ એ પણ હતા ભજન ગાતા હોય વાત કરતા હોય બા

મોટા કે હું તમને બતાવી દઈશ સુધારી દઈશ સુધારી નમ્રતાથી જવા પછી પેલા હરિવર્ધનભાઈ વાંચવા આપ્યું તો એક પણ ભૂલ તો ઓલા આશ્ચર્યચકિત થઈ ગયા આવું કઈ રીતે બને એ અનુભવીના લક્ષણ અથવા તો અનુભવીના માર્ગે છે આટલી બધી એની એકાગ્રતા કે ત્રણ કામ એક હાથે થતા હોય કક્ષા ઉચ્ચ છે ત્રણ કામ ત્રણ માંથી કઈ નહીં ટાઈપિંગમાં એક પણ એરર નહીં

હરિના એ કલા જેનું દિલ રમ્યા કરે હરિના થકી આનંદ નિર્જરે સો નિરંતરે રમઝટ હૃદય ચાલે જેને હરિની ભાવના જેના જીવનમાં માત્ર હરી જીવતો સદા આ બધું એક જ છે જેના જીવનમાં ભગવાન જીવતો થઈ જાય મોટાને કોઈ એકવાર પૂછ્યું મોટા અમારા અમારા દિલમાં તમાર તમને બોલાવવા જ રહેવા કેવી રીતે આવો મોટા કે ચાર વસ્તુ તમારે કરવી પડે તો હું ત્યાં રહેવા આવું બોલન મોટા અમે તો તૈયાર જ છે જોજો હું કે કહું છું પહેલ વહેલું કીધું સરળ બની જાઓ સરળતામાં હરીનો વાસ છે સરળતા નમ્રતા વાલું વાલું લાગે સત્વગુણની અંદર આવી જાઓ બીજું સગવડ કરી દો મને અંદર આવવું એટલે અમારા રાગ દ્વેષ ક્રોધ મોહ ઈર્ષા દેખાય બહાર કાઢીને ફેંકી દો બાળી નાખો બધાને તો અંદર હું આવી શકું બળના પોદરા પડેલા હોય તો આપણે પગ મૂકીએ છીએ તો એ પહેલાંને કેમ ગમે અંદર આવવું એટલે બીજું શું છે સગવડ કરી દેવા આપણે ભાડે મકાન આપવું હોય તો સગવડ કરી દેવી પડે ને તો ભાડું કંઈ નથી આવતા પાણી નથી આવતું ના તો અમારે નથી રાખવું સગવડ કરી દેવી સરળતા સગવડ સહકાર આપો ભારૂત રેવા આવ્યા હોય તો કે જરૂર પડે મારી પાસે દવા છે માથું દુખે લઈ જજો સગવડ કરી દેવી બધી પૂરે સહકાર પૂરો આપવાનો તમે મારી ઘરે આવે તમને શું ભાવે છે શું ગમે છે એ બધું કરવું મહેમાન આવ્યા હોય આપણી ઘરે ગોવિંદભાઈ તો આપણને ગમે એવું બનાવીએ કે મહેમાનને ગમે એવું તે મોટાને ગમે એવું કરવું પડે એ જ રીત છે પણ એ રીત બધી બદલતી જાય છે પોતાના સ્વાદમાં માણસ આવી ગયો ભૂમિકા કહું એ તારે કરવાનું બસ એટલી જ એની શરત તો અમે તમારા દિલમાં રહેવા માટે આવીએ સાહેબ હા હરિમા રસ સંપૂર્ણ જેને નિરંતરે જ છે એવાને પછી સંસારે ચિંતા ફિકર કઈ ન છે બધું ભગવાન વોરી લે પોતા ઉપર એકલો માત્ર એનામાં આઠે પોર હરિ રમે અનુભવી છે એટલે એવાનું હરિ સૌ ક્ષેમ યોગ જીવનનું કરે એનું જીવનનો બધો કારભાર ભગવાન સંભાળીને ચલાવ્યા કરે એમાં જીવન ગીતા છે લાવો તો થેલામાં ચોપડી છે એક લોલું સાહેબ છે ને ડાયરી લાંબી ખોલ તો નવમદ દેહાયની લીખ તો આમાં જે કળી હતી સાહેબ એવાનું સૌ ક્ષેમ યોગ જીવનનું ચલાવે યોગ ક્ષેમ ચલાવી ચલાય યોગ ક્ષેમ ચલા યોગ વહામ જે મારો ભક્ત બની જાય એનું બધું જ હું મારા માથા પર લઈ લઉં છું ચલાવી દઉં છું તો ગીતામાં નવમાં અધ્યાયમાં ભગવાન કૃષ્ણને અર્જુનને એવું બોધ આપ્યો અનન્ય ભાવથી ઊંડું કર્યા ચિંતન જે કરે અનન્ય ભાવ છે ન અન્ય ઇતિ અનન્ય હું મને રાખું એમ જ ભગવાનને દિલથી રાખું અનન્ય ભાવથી ઊંડું કર્યા ચિંતવન જે કરે ભજે પ્રેમે મને એના ઉપાડું મોટાના શબ્દો આવ્યા તેની સાહેબ બે છે જોડાયેલ મારામાં સંપૂર્ણ જે નિરંતરે મારી સાથે જે પૂરેપૂરો તન મન ધનથી જોડાઈ ગયો છે મને સમર્પિત થઈ ગયો છે મારે શરણે આવ્યો છે બધા જીવન પાસામાં સૌ દિલ દિશેથી મને સ્તવે સુખ દુઃખ મુશ્કેલી બધું આવે છતાં પણ મારું સ્મરણ ભૂલે નહીં એ જોડાયેલો જ આદિથી સાતત્ય મુજ સાથ શો હું યોગ ક્ષેમ એવાનો ઉપાડી લઉં છું બધો જે કન્ટિન્યુ મારી સાથે જોડાઈ ગયું એનું બધું જ હું કરું છું આ ગીતાજીમાં છે સાહેબ અનન્ય ભાવથી ઊંડું કર્યા ચિંતવન જે કરે ભજે પ્રેમે મને ના ઉપાડું સર્વભાર ને આવો આવતી મન ભાઈ હા અનન્ય ભાવથી ઊંડું કર્યા ચિંતવન જે કરે ભજે પ્રેમે મને ના ઉપાડું સર્વભાર ને હવે એની ટીપ્પણી બે છે તો કોના ભાર ઉપાડે મોટા છે જોડાયેલ મારા માં સંપૂર્ણ જે નિરંતરે બધા જીવન પાસા માં સૌ દિશેથી મને સ્તવે જોડાયેલો જયાદી થી આવો આગળ આવો સાતત્ય મુજ સાથ શો હું યોગ ક્ષેમ વાનો ઉપાડી લવ છું બધો જે ભક્તો હોય એનું જો યોગક્ષેમ બધું ચલાવ્યું છે નરસિંહ મહેતાનું કેવું ચલાવ્યું ભલે ભૂતકાળ થઈ ગયો મોટા ગયા બધું ભૂલી જાવ ભાઈ

બે ઘૂટ પીવા જેવા મજા આવશે અને સવાર માં આ ધીમંત પાંચ વાગ્યા ને આવ્યા છે એ મને કેતા આ તો પૂગી જવા દે ઘણું કામ છે સારું ને આ ગોવિંદભાઈ આવ્યા જો એ ભાઈ બધા આપણે ભૂલી જાય પણ ભગવાન ભૂલે એવો નથી પકડી પકડી લાવવા ભલે લગ્ન કરે તો અનુષ્ટુપ છે સાહેબ અનુભવી પ્રકરણ ત્રીજું આવ્યા મેં જીવન કણિક કણિકા ભાવ કણિકા પ્રભુ વિનાન સંસારે જેને ચાલતું છે જરા પડે પણ પ્રભુ નામાં રમે ભક્તિથી દિલમાં હરિએ હરિ વિના નિરાધાર તે શો સંપૂર્ણ જીવને અનુભવીને એમ લાગે હરી નથી તો મારું જીવન નિરાધાર છે એને અનુભવી કહેવાય હરીને તે ન છોડે છે સંસારે પડવા રે અનુભવી ભગવાનને વિલો ક્યારેય મૂકે નહીં સંપૂર્ણ હરિના પ્રેમ ભક્તિ ભરેલ જીવને આનંદોત્સવ સંસારે નિત્ય નૂતન એ એને તો આઠેપોર આનંદ 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 પ્રસન્નતા મસ્તી હરિનું જે થઈ ગયું એને ચિંતા ફિકર્યું ઉપાધિ વિઘ્ન મુશ્કેલી એહને આવતા નથી આવતા એવું નથી આવે આવતા શાંતિથી પૂર્ણ છે ઉકેલાય સર્વતે હરીનામાં જેનું દિલ રમ્યા કરે હરિના થકી આનંદ નિર્જરે નિરંતરે એવા ભાવના પ્રદેશમાં એ રહેતો હોય કે આનંદ ઝરતો હોય આમ મધ જરે એમ સાહેબ હે રમઝટ્ટ હૃદય ચાલે જેને હરિની ભાવના જેના જીવનમાં માત્ર હરીશો જીવતો સદા સરળતા સહકાર સ્વીકારાત્મક ભૂમિકા અને સગવડ આ કરો એટલે હરિરે આવે હરી મારસ સંપૂર્ણ જેને નિરંતરે જ છે જગત પ્રત્યે વૈરાગ્ય ભગવાન પ્રત્યે રાગ રાગ ખરો ખરો ભગવાન ભગવાન પ્રત્યે પ્રત્યે એ એનું નામ પાકો વૈરાગ સંસાર પ્રત્યે થોડો પણ ભગવાન પ્રત્યે અતિરાગ એ વૈરાગ્ય મસ્ત ડેફિનેશન છે સાહેબ હરિમારસ સંપૂર્ણ જેને નિરંતરે જ છે એવા ને પછી સંસારે ચિંતા ફિકર કંઈ ન છે બાકી સંસાર તો ચિંતા ફિકર સિવાય છે જ નહીં પણ હરિમાં જેને રસ પડ્યો એની ચિંતા ફિકર ભગવાન લઈ લે અથવા ભગવાન એવા ભક્તને બુદ્ધિ યોગ આપે કે બેટા આમ કહીશ હવે તું આમ કહીશ હં એકલો માત્ર એનામાં આઠે પહોર રમે એવાનું સૌ ક્ષેમ યોગ જીવનનું કરે યોગ ક્ષેમ વહામી હમ અહમ હે અર્જુન એવાનો બધો બાર હું મારા માથા પર લઈ લઉં છું આપણે આ એના ભક્ત બનીએ ભગવાન હરિયો મોટા ભાવ કણી ચાર કણી થયો ભાઈ અનુભવીની Ooh.